વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભવાડા ગામના નિશાળ ફળિયામાં આવેલ પ્રાથમિક શાળાના બે ઓરડાઓ જર્જરિત બનતા વિદ્યાર્થીઓને ઓટલા પર બેસી અભ્યાસ કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા એક તરફ બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે તે માટે સર્વ શિક્ષણ અભિયાન તેમજ પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના તાઇફાઓ કરે છે, પરંતુ વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાં શાળાના મકાનોની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. આવા જ એક કિસ્સામાં ધરમપુર તાલુકાના ભવાડા ગામના નિશાળ ફળિયામાં આવેલ પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા 5 વર્ષ અગાઉ આ મકાનને તોડી નવું બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 5 વર્ષનો સમય વીતી ગયા બાદ પણ વહીવટીતંત્ર દ્વારા શાળાનું મકાન નહીં બનાવતા ધોરણ 1-4ના વિદ્યાર્થીઓને શાળાના ઓટલા પર બેસી અભ્યાસ કરાવવામાં આવે છે. જોકે તંત્ર દ્વારા જો જર્જરિત મકાન તોડી નહીં પાડવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા ઊભી થઈ છે. અમારી સ્કૂલનું નામ ભવાડા પ્રાથમિક શાળા છે, ધરમપુર તાલુકામાં આવેલી. અમારી સ્કૂલમાં 177 બાળકો અત્યારે અભ્યાસ કરે છે. અમારી સ્કૂલમાં ટોટલ 8 ઓરડા છે, એમાંથી 4 જર્જરિત છે. હવે આ જર્જરિત ઓરડાની તોડવાની મંજૂરી 19/11/2014 ત્યારની તોડવાની મંજૂરી મળેલી છે, પણ તેની સામે જે રૂમોની ફાળવણી પેકેજમાં થવી જોઈએ એ હજુ થઈ નથી. એટલે તેના કારણે અમે જ્યાં સુધી બાળકોને જર્જરિત ઓરડામાં બેસાડાય ત્યાં સુધી અમે રિપેર કામ કરીને બેસાડ્યા છે, પણ અત્યારે વધુ વરસાદના કારણે બેસાડાય એવી પોઝિશન નથી અને ઓરડા એકદમ તૂટી પડે એવી હાલતમાં છે. એટલે અમારે એ ઓરડા બંધ કરી દેવામાં આવ્યા અને બાળકોને એ વિસ્તારમાં જવું નહીં, અંદર પ્રવેશ કરો નહીં એવા બોર્ડ લગાવી દીધા છે. અને અત્યારે બાળકો બીજા જે 3 ઓરડા સારી હાલતમાં છે એમાં ભણે છે. એક ઓરડામાં 3 ધોરણના બાળકો ભણે છે, જેમાં શિક્ષણને અભ્યાસને સમસ્યા નડે છે. આ જે સમસ્યા છે એ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને અત્યાર સુધી કેવા પરિણામો મળ્યા છે? અમે દર મહિને ફર્સ્ટ વીકમાં અને લાસ્ટ વીકમાં અમે અહીંયાથી તાલુકામાં રજૂઆત કરીએ છીએ, ત્યાંથી તાલુકામાંથી ફોરવર્ડિંગ થઈને જિલ્લામાં જાય. તેમ છતાં અમે અત્યારે આ 2 મહિનાથી અમે મુખ્યમંત્રી સુધી રજિસ્ટર એડીથી અરજીઓ મોકલાવી છે, પણ ત્યાંથી સંતોષકારક જવાબ જેવો મળ્યો નથી. તેમજ આ વર્ષે અમને એવું કહી દીધું કે આ વર્ષના બજેટમાં તમારા સ્કૂલ માટે રૂમો ફાળવાયા નથી. એટલે મકાન જર્જરિત હોવાને કારણે જે બાળકોને બેસવાની સમસ્યા થાય એમાં કઈ કઈ પ્રકારની વધારે પડતી સમસ્યા હોય છે? મકાન જે જર્જરિત છે એના લઈને જે બાળકોને બેસવાની જે સમસ્યા ઉત્પન્ન થાય છે એમાં ખાસ કરીને વધુ પ્રમાણમાં બાળકોને કેવી સમસ્યા નડે છે? બાળકોને એક તો અભ્યાસમાં મુશ્કેલી પડે, એક ધોરણમાં 2 શિક્ષકો અભ્યાસ કરાવે એટલે બંનેનો અંડર મેચ થાય, એટલે એ શિક્ષણ પર અસર થાય. એમ એક તો ચોમાસું છે એટલે જો ધારો કે ઉનાળો હોય તો અમે એની વૈકલ્પિક વ્યવસ્થા કરીએ. હાલમાં બાળકો ત્યાં ન જાય અને કોઈ સમસ્યાના ઘટના ન બને તે માટે વૈકલ્પિક કઈ રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સ્કૂલમાં? એ માટે અમે જે જર્જરિત રૂમો છે એની આગળ દોરી બાંધી દીધી અને બોર્ડ લગાવી દીધું છે. શું નામ તમારું? મારું નામ ગાયકવાડ, આત્મા નામ લક્ષ્મણ. તમારી જે ગામની સ્કૂલ છે એ જર્જરિત છે અને તૂટી પડે એવી છે અને બાળકો બી ભણે છે, તમારે શું રજૂઆત છે તમારી? તો અમારે એ રજૂઆત છે કે અમે 4 વર્ષથી રજૂઆત કરતા છીએ પણ હજુ સુધી કોઈ ધ્યાનમાં લેતું નથી. શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરીને આ શાળા માટે રજૂઆત કરી, ગામના આગેવાનોએ કરી, સરપંચોએ કરી, ઘણીવાર આ શાળા માટે દરખાસ્ત મોકલાવી પણ એમાં કોઈ ધ્યાન લેતું નથી. અને જો આ ન કરવામાં આવે તો આગળ શું કાર્યવાહી કરશો? જો સર એ લોકો ના કરવામાં આવે તો છેલ્લે અમારે છે ને તાળું મારવામાં આવશે શાળાને. સર, સ્કૂલમાં જે જર્જરિત ઓરડાઓ છે એમાં બાળકોને કોઈ હાનિ ન પહોંચે એ માટે કઈ રીતે વૈકલ્પિક વ્યવસ્થા આખી ઊભી કરવામાં આવી છે તમારા તરફથી? અમારી શાળામાં જર્જરિત ઓરડાઓ છે એને પેલા નળિયાને દાંડા થોડા પડી ગયા છે, જેના કારણે અમે છે ને તો કાથાની દોરીથી જે જર્જરિત ઓરડા છે એને કોર્ડન કરી લીધા છે અને ત્યાં ભયસૂચક બોર્ડ લગાવી દીધું છે, કોઈ પણ બાળકે અંદર પ્રવેશ કરવો નહીં કે ઘણી જગ્યાએ જે છાપરાઓ તૂટી પડવાને લીધે બાળકોને જીવનું જોખમ હોય છે એ નિવારવા માટે અમારી શાળાએ
કાથાની દોરી બાંધી એની જગ્યાએ ભોળ સૂચક બોર્ડ લગાવીને બાળકોની સલામતીની વ્યવસ્થાની પૂરી અમે તકેદારી લીધી છે.